સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કારોબારી બેઠક યોજાઈ હતી। કારોબારી સાથે બારડોલી તાલુકા પંચાયતના વરાળ બેઠકના સભ્ય કાળુભાઈ રાઠોડ કોંગ્રેસમાં જોડાયા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તે સુરત જિલ્લાના ભાજપ સાથે હવે કોંગ્રેસ દ્વારા પણ તૈયારી શરૂ કરી નાખવામાં આવી છે। આ તૈયારીના ભાગરૂપે બારડોલીના ધામરોડ સાંઈ મંદિર સામે ત્યાં હોલમાં જિલ્લા કારોબારીનું આયોજન કરાયું હતું। જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી અને માજી કેન્દ્રીય મંત્રી ડૉક્ટર તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં સુરત જિલ્લા કોંગ્રેસની કારોબારી યોજાઈ હતી। આવનારા ચૂંટણીને ધ્યાને લઈને જિલ્લાના વિવિધ તાલુકામાં કોંગ્રેસ સંગઠન દ્વારા કાર્યકરોને તૈયારીમાં લાગી જવા અનુરોધ પણ કર્યો હતો અને તાલુકા જિલ્લા પંચાયત બેઠકમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો વિજયી બનવા માર્ગદર્શન આપ્યું હતું। સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે બારડોલી ખાતે એક ટૂંકા નોટિસથી કારોબારી રાખવામાં આવી હતી અને ખાસ કરીને કેન્દ્રની ભાજપની સરકારની જે નીતિઓ છે એનાથી આખા દેશમાં જે ત્રાહિમામ ખેડૂતો કરે છે અને એના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશથી દરેક જિલ્લા કક્ષાએ તમામ ખેડૂતોને સંકલન કરીને વિવિધ કાર્યક્રમો આપવા માટેની સૂચના આપવા માટે આજે કારોબારીની મિટિંગ બોલાવવામાં આવી હતી અને ખાસ કરીને આજે જે ખેડૂતો શહીદ થયા છે 27 જેટલા આંદોલનમાં એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ આપવામાં આવ્યો। ખાસ કરીને બારડોલી તાલુકા પંચાયતના સભ્ય કાળુભાઈ રાઠોડ અને મળીથી સ્વતંત્ર સેનાનીના પુત્રવધુ અને માંડવીથી એક ભાજપના નિષ્ઠાવાન કાર્યકર્તા એ પણ આજે કોંગ્રેસમાં જોડાયા છે। લગભગ 50 થી 60 કાર્યકર્તાઓ સાથે બધા આજે કોંગ્રેસની વિચારધારા બારડોલી ખાતે યોજાયેલા સુરત જિલ્લા કોંગ્રેસની કારોબારી સાથે ખેડૂત આયોજનમાં હાલ એટલે કે આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂતોને પણ અંજલિ આપવામાં આવી હતી। તેમજ બારડોલી તાલુકા ભાજપને નુકસાન થતું હોય તેમ બારડોલી તાલુકા પંચાયતના વરાળ બેઠકના સભ્ય કાળુભાઈ રાઠોડ કોંગ્રેસમાં જોડાવા પામ્યા હતા। તેમજ મઢી ગામના સ્વતંત્ર સેનાની રહી ચૂકેલા મનનલાલ મહેતાના પુત્રવધુ પણ આજે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। યાસિર કાગજી, જી 10 ન્યૂઝ, બારડોલી।